નમસ્કાર, ફરી એકવાર પ્રારંભ શ્રેણીમાં આપ સૌનું અભિવાદન. સૌપ્રથમ તો આજથી શરૂ થતી નવરાત્રિની દરેક અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ જ સલામતીપૂર્વક આપણે આખો આ નવરાત્રિનો જે તહેવાર છે એ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઉજવીએ. મિત્રો, આજનું જે વ્યાખ્યાન છે એ એક વિશેષ વ્યાખ્યાન છે. આજે આપણે અધ્યાપક નહીં પણ વિદ્યાર્થીઓને આ પ્લેટફોર્મ પરથી સાંભળવાના છે. આજે આપણે એવા વિદ્યાર્થીઓને અહીંયાથી સાંભળીશું કે જેઓએ નેટ અથવા તો જીસેટની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરેલી છે. નેટ અથવા તો જીસેટની પરીક્ષામાં 3-4 વખત પાસ થયેલા છે. અને એવા પણ વિદ્યાર્થીઓ છે કે જેઓએ નેટની પરીક્ષા પાસ કરેલી છે અને હવે જીસેટની તૈયારી કરી રહ્યા છે. તો આપણે જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, એમાં TYના વિદ્યાર્થીઓ પણ આપણી સાથે છે, MAના પણ છે, MPhilના પણ છે અને PhD સ્કોલર પણ છે. તો વિદ્યાર્થીઓ સાથેની જે વાતચીત થઈ અને એમાંથી જે એક આખો વિદ્યાર્થી તરીકે નેટ અને જીસેટની તૈયારી કેવી રીતે કરવી અને કેવી રીતે આ પરીક્ષા પાસ કરવી અને ઓછી મહેનતે વધુ સારું પરિણામ મેળવી શકાય, તો એ આખો એક ઉપક્રમ વિદ્યાર્થીઓ દ્વારા જ તમને શેર થાય. અને દરેક વિદ્યાર્થી જે આપણે આજે લીધા છે એ એમના અનુભવો તમને શેર કરે અને એમાંથી તમને ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન મળી રહે એવો આજના વ્યાખ્યાનનો આખો ઉપક્રમ છે. તો આજે આપણે ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એમાંથી વિદ્યાર્થીઓને લીધેલા છે. સૌથી પહેલાં તો ગુજરાત યુનિવર્સિટીના PhD સ્કોલર રોહનભાઈ શાહ, કે જેમણે પ્રથમ પ્રયાસે જીસેટની પરીક્ષા પાસ કરેલી છે અને નેટની તૈયારી તેઓ હાલ કરી રહ્યા છે. બીજા વિદ્યાર્થીની છે સંગીતા, કે જેઓ સમાજશાસ્ત્ર વિભાગ ગુજરાત યુનિવર્સિટીના જ વિદ્યાર્થીની છે, તેઓ પણ PhD સ્કોલર છે, જીસેટની પરીક્ષા પાસ કરેલી છે અને હાલ નેટની તૈયારી કરી રહ્યા છે. આ વ્યાખ્યાનમાં ત્રીજા વિદ્યાર્થી છે નીતિન, કે જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના PhD સ્કોલર છે અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપક તરીકે પણ જોડાયેલા છે. એમણે પણ 3 વખત નેટ અને જીસેટની પરીક્ષા પાસ કરેલી છે. ચોથા વિદ્યાર્થીની છે રશ્મિ પ્રજાપતિ, કે જેઓ ગુજરાત યુનિવર્સિટીના જ PhD સ્કોલર છે. તો આ વિદ્યાર્થીઓએ કેવી રીતે મહેનત કરી અને નેટ અને જીસેટની પરીક્ષા પાસ કરી એમનું માર્ગદર્શન આપણે એમના દ્વારા જ સાંભળીએ. નમસ્કાર, મારું નામ રોહન શાહ છે. હું ગુજરાત યુનિવર્સિટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં PhD સ્કોલર તરીકે રજીસ્ટર થયેલો છું અને મારા ગાઈડ છે ડૉક્ટર ચંદ્રિકાબેન રાવલ. પ્રારંભ નેટ જીસેટ માટેની માર્ગદર્શન વ્યાખ્યાન શ્રેણીમાં હું તમને મારા અનુભવોને આધારે આ પરીક્ષામાં સફળ થવા માટે મને જે પદ્ધતિ અથવા તો જે મુદ્દાઓ ધ્યાનમાં લેવા યોગ્ય લાગ્યા તે વિશે ટૂંકમાં વાત કરીશ. મેં ડિસેમ્બર 2019માં જીસેટ ઉત્તીર્ણ કરી તે પહેલાં નેટનો અનુભવ હું મેળવી ચૂક્યો હતો અને ફૂલ ટાઈમ જોબ અને અન્ય સામાજિક કૌટુંબિક જવાબદારીઓને કારણે મારે એક ચોક્કસ સ્ટ્રેટેજી સાથે કામ કરવું પડે તેમ હતું. એટલે તે મુજબની તૈયારીમાં ઓછા સમયમાં વધુ અભ્યાસ આપણે કર્યો હોય તેવી અનુભૂતિ અને આત્મવિશ્વાસ કેળવાય એ મારા માટે જરૂરી હતું. આ પરીક્ષામાં પેપર 1 અને પેપર 2 આ બંનેનું સમાન મહત્વ છે એવું સમજવું જરૂરી છે. કારણ કે પેપર 2 વિષય આધારિત છે એ વાત સાચી, પણ સમાજશાસ્ત્ર વિષય એ મારા માટે મહાસાગર જેવો છે. એટલે ક્યાંક એવું લાગે કે જો પેપર 2ના 100 પ્રશ્નોમાંથી 60 પ્રશ્નો પરફેક્ટ આવડી ગયા તો પેપર 1ના 50% એટલે કે 25 પ્રશ્નોના માર્ક્સ પણ તમને ક્યાંક બોર્ડર ક્રોસ કરાવી શકે, એટલે કે ક્વોલિફાઇંગ સ્કોર સુધી પહોંચાડી શકે એમ છે. મારે મુખ્યત્વે વાત પેપર 1 વિશે કરવી છે, પણ તે પહેલાં પેપર 2 અંગેની થોડીક બાબતો હું જણાવી દઉં. તમારી પાસે આ પરીક્ષાનો અભ્યાસક્રમ પ્રાપ્ય હોય જ છે અને તમે જોયું હશે કે એમાં ઘણો મોટો ભાગ જાણીતા સમાજશાસ્ત્રીઓ, વિચારકો, તત્વચિંતકો વિશેનો હોય છે. એટલે તમે તમારી રીતે એક નોટ એવી તૈયાર કરી શકો કે જેમાં દરેક વિચારકોનું કાર્યક્ષેત્ર, તેમણે પ્રસ્થાપિત કરેલા ચોક્કસ સિદ્ધાંત અને તેમની કૃતિઓ એટલે કે પ્રકાશિત થયેલા પુસ્તકોની યાદી, આવી એક યાદી તૈયાર કરી શકો. એનાથી થાય શું કે જ્યારે પરીક્ષામાં પ્રશ્ન આવે અને એ જે તે કાર્યક્ષેત્ર, એ સમાજશાસ્ત્રનો જે ભાગ વિશેની વાત હોય તો એને લગતું સમાજશાસ્ત્રી કોણ છે અથવા એનું પુસ્તક કોણ છે તમે તરત જ તમને યાદ આવી શકે.
ફોર એક્ઝામ્પલ એથનો મેથોડોલોજી શબ્દ આવે એટલે સ્વાભાવિક રીતે ગાર્ફિંકલનું નામ મગજમાં આવવું જોઈએ, અથવા તો પ્રત્યક્ષવાદ, સમૂહવાદની વાત હોય તો દુર્ખિમ વિશેની વાત આવે, ધર્મ અને મૂડીવાદનું સંકલન કર્યું તો મેક્સ વેબર છે. એટલે આ રીતે તમારા મગજમાં તરત આવી શકે છે, આવી ટૂંકમાં એક યાદી જેવું તૈયાર હોય તમારી પાસે તૈયાર નોટ. સાથે કેવું થાય છે કે ઘણી ઘણા પ્રશ્નો એવા આવે છે પરીક્ષામાં કે જોડકા જોડવાના હોય, એમાં પહેલો ભાગ હોય એમાં લેખકોના નામ હોય, સમાજશાસ્ત્રીઓના નામ હોય ABCD માં, અને બીજો ભાગ હોય ત્યાં 1 2 3 4 5 કૃતિઓના નામ હોય, પુસ્તક બુકના નામ હોય એમણે જે બહાર પાડી હોય એના. હવે થાય કેવું કે જ્યારે તમને ABCD સામે 1 2 3 4 જોડવાના હોય, તમને કોઈ એક કે બે આવડતા હોય ને, ત્યારે તો કદાચ એવું બની શકે, બધા જ સમાજશાસ્ત્રીઓનો અભ્યાસ કદાચ તમે ન કરી શક્યા તો, અથવા તો તમને યાદ ના રહે, પણ જો અમુક ચોક્કસ નામ સાથેની કૃતિઓ બધું યાદ હોય, જેમ કે હમણાં જ વાત કરી એમ સ્ટડીઝ ઇન એથનો મેથોડોલોજી એક બાજુ પુસ્તક લખ્યું છે અને તમારી સામે લેખકમાં ગાર્ફિંકલનું નામ છે, તો તમે તરત એ સાંકળી શકો કે આ પુસ્તક આમનું, એટલે તમને એક જોડકું તો મળી, એની સામે નંબર ધારો કે નંબર 2 છે તો A2 તમારું ફિક્સ થઈ ગયું. તો ઓપ્શન્સમાં A2 વાળા કદાચ ઓછા હોય અથવા એક જ હોય તો એ સીધો એ ઓપ્શન સ્ટ્રેટ હવે તમે સિલેક્ટ કરી શકો. એટલે આ પ્રકારની એક આવી નોંધ તૈયાર હોય દરેક સમાજશાસ્ત્રની તો એ ફાયદાકારક બને. થોડુંક લોજિકલ વેથી, ડાયનેમિક થિંકિંગથી કામ કરી અમુક પ્રશ્નોમાં તો પણ સરળતા બની શકે. ફોર જેમ કે KBC માં એવું હોય છે, કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે સ્પર્ધકો હોય છે, લોકો ઘણી વાર ચર્ચા કરે છે કે ઓપ્શન્સ પરથી મુખ્ય જવાબ પર આવે કે આ પ્રશ્નમાં આ ઓપ્શન્સમાં તો આમ હતું, આ ઓપ્શનમાં આમ હતું, અને પરિણામે સાચો પ્રશ્ન આ હોઈ શકે છે, સાચો જવાબ આ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ અમારી પરીક્ષામાં એક ક્વેશ્ચન હતો કે આદિવાસીઓમાં ક્ષેત્રીય કાર્ય દરમિયાન સહભાગી નિરીક્ષણની પદ્ધતિનો ઉપયોગ કોણે કર્યો. મને ચોક્કસ નામ યાદ નહોતું આવતું, પણ મારા મગજમાં એટલું ફિટ હતું કે કોઈ વિદેશી સમાજશાસ્ત્રી છે, અને ઓપ્શન્સમાં 3 ઓપ્શન ભારતીય સમાજશાસ્ત્રીઓના નામ હતા અને એક ચોથું નામ હતું વિદેશી સમાજશાસ્ત્રી, વેરિયર એલ્વિન. તો મને નામ પાક્કા પાયે યાદ નહોતું કે આ એ જ છે, પણ એટલું ખબર હતી કે ભારતીય સમાજશાસ્ત્રી આમાં નહોતું, તો મેં તરત એ પ્રશ્નનો જ એ જવાબ પસંદ કર્યો અને સાચો કર્યો. એટલે આ રીતે થોડું ડાયનેમિક વેથી પણ જઈ શકાય. બીજા પણ કેટલાક મુદ્દા છે જે બંને પેપરને લગતા છે, જે એટલે હું છેલ્લે એની વાત કરીશ. હવે પેપર 1ની વાત, એમાં એમાં પણ કેટલાક સેગમેન્ટ છે, સેક્શન છે, રિસર્ચ મેથોડોલોજી, સંશોધન પદ્ધતિઓ. સંશોધન પદ્ધતિઓ પર વિષયો છે કે જે આપણને ખબર હોવી જ જોઈએ, કારણ કે જો તમે PhD કે MPhil વિદ્યાર્થીઓ હો, PhD જોઈન કરવાના હો, તો સ્વાભાવિક રીતે રિસર્ચ વિશેની જે મુખ્ય વાતો છે, મુખ્ય બાબતો છે, એની જાણકારી હોવી જોઈએ. કમ્યુનિકેશન, આ બહુ જ અગત્યનો સેગમેન્ટ છે, પ્રત્યાયન પદ્ધતિઓ જેને તરીકે ઓળખવામાં આવે છે. કમ્યુનિકેશન બહુ રસપ્રદ એટલા માટે છે કે ધારો કે અત્યારે હું બોલું છું, તમે સાંભળી રહ્યા છો, તો સેન્ડર રિસીવર વચ્ચેનું માધ્યમ છે, કમ્પ્યુટર ઇન્ટરનેટના માધ્યમથી તમારા સુધી આ બધું પહોંચી રહ્યું છે. આ જ બધી વાતો પ્રત્યાયન પદ્ધતિમાં હોય છે, કમ્યુનિકેશનમાં હોય છે, અને એમાં દરેક પ્રકારના કમ્યુનિકેશન આવે, ક્લાસરૂમ કમ્યુનિકેશન હોઈ શકે, આ રીતે ઓનલાઈન કમ્યુનિકેશન, આ બધાની પદ્ધતિઓ, સેન્ડર રિસીવર, એક સેન્ડર મલ્ટીપલ રિસીવર, આવી બધી અલગ અલગ વાતો છે, બહુ રસપ્રદ છે. એટલે આ આ વિભાગ ન છોડવો જોઈએ, ખાસ તૈયાર કરવો જોઈએ. આ બંને થઈને રિસર્ચના અને કમ્યુનિકેશનના પ્રશ્નો થઈને લગભગ 15 પ્રશ્નો કદાચ આવતા જ હોય છે, તો ઘણા સારા એવો સ્કોર એમાં થઈ શકે. એમાં એક બીજો પણ મુદ્દો છે જે મારા મને અનુભવ થયો કે ક્યારેક પ્રત્યાયન પદ્ધતિ જે મેં શબ્દ વાપર્યો, આવા કેટલાક શબ્દો એવા છે ગુજરાતી, શુદ્ધ ગુજરાતીના શબ્દો હોય, અને જો તમને થોડીક તકલીફ હોય તો તમે તરત એની બાજુમાં એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન બંને ભાષામાં GSET માં આપેલા હોય છે, નેટમાં હિન્દી અને ઇંગ્લિશમાં તમે જોઈ શકો છો, તો એ જોઈને પણ કદાચ આઈડિયા આવી જાય કે આ શબ્દ પર્ટિક્યુલરલી આ હોઈ શકે. કમ્પ્યુટરના પ્રશ્નોમાં ખાસ એવું થાય કે સામાન્ય રીતે હવે કમ્પ્યુટરમાં આપણે બધા કામ કરીએ છીએ, મોબાઈલ કમ્પ્યુટર, તો આપણા માટે અંગ્રેજી શબ્દોની ટર્મિનોલોજી વધારે ફેમિલિયર છે, યુઝર ફ્રેન્ડલી એ બધા શબ્દોથી આપણે તો પરિચિત હોઈએ. ત્યારબાદ અગત્યનો પ્રશ્ન, જે કમ્પ્યુટરની વાત કરીએ, કે કમ્પ્યુટરના પ્રશ્નો તો ઓબ્વિયસલી આવડવા જોઈએ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસની વાત હોય, એના પાર્ટ્સ, કમ્પ્યુટરના વિવિધ પાર્ટ્સની વાત હોય, કે ટૂંકમાં સ્વાભાવિક છે કે એમના ઓમેસ ઓફિસના અમુક ફીચર્સ છે, તો આ બધા અગત્યના. અને આઈ થિંક સ્કોરિંગ છે. મેથેમેટિક્સ, સામાન્ય રીતે આપણે આર્ટ્સ ફેકલ્ટીના જે વિદ્યાર્થીઓ હોય જે 10મા ધોરણ પછી ગણિત વિજ્ઞાનથી દૂર ગયા હોય,
અથવા 12મા ધોરણ પછી જે ગયા હોય અને ફરીથી એ પાછું એ આવે, પરંતુ આમાં એવું કંઈ છે નહીં, એવું કોઈ સમસ્યા નથી. એનું કારણ એ છે કે જે ગણિતના જે પ્રશ્નો છે, અંકશાસ્ત્ર કે તાર્કિક એક કસોટીના પ્રશ્નો, એનું જે સ્તર છે સામાન્ય કક્ષાનું છે. ગણિત જે છે એ કદાચ ધોરણ 5થી ધોરણ 10 સુધીના પુસ્તકમાંથી મળી રહે તમને. મુખ્યત્વે એમાં સિરીઝના પ્રશ્નો આવે છે. સિરીઝ એટલે એક 5 નંબર આપ્યા છે, છઠ્ઠો નંબર ખાલી રાખ્યો છે, અથવા વચ્ચે કોઈક નંબર ખાલી છે અને એક સિરીઝ આગળ વધી રહી છે. તો એ બહુ સરળ છે, એટલે એમાં એટલું હાઈ લેવલનું થિંકિંગ કરવાની નથી જરૂર હતી. મોટે ભાગે એવા પ્રશ્નો હોય છે કે જેમાં તફાવત આપેલો હોય, 1 નંબર છે, પછી 5 નંબર છે, પછી 9 છે, પછી 13 છે, તો બધાની વચ્ચેનો શું તફાવત છે. મલ્ટી લેવલ થાય છે તફાવત, એ તફાવતોની વચ્ચેનો તફાવત એમ કરતાં કરતાં તમે આગળ જઈને એ નંબરને તમે મેળવી શકો. આ પ્રકારના સાદા સરળ સિરીઝના પ્રશ્નો આવતા હોય છે. વેન ડાયાગ્રામ, આવૃત્તિ વિતરણ, આલેખ, આ બધા ઉપરના પ્રશ્નો હોય છે, જે અગેન મેં વાત કરી એમ ધોરણ 10 સુધીના પુસ્તકોમાંથી જ આવતું હોય છે. ખાસ કરીને ટકાવારી શોધવાના પ્રશ્નો આવતા હોય છે, નફો ખોટ એમાં ટકાવારીના પ્રશ્નો આવે છે. આ દર વખતે આવતા હોય છે ટકાવારીના પ્રશ્નો, એ જોઈ લેવા જરૂરી છે. અને આમ જોઈએ તો બેંકમાં કારકુનની નિમણૂક માટેના જે પરીક્ષા લેવાય છે એની તૈયાર બુક્સ મળતી હોય છે. બહુ સામાન્ય એમાં પ્રકારના બધા પ્રશ્નો હોય છે, ગણિતના લગતા અને લોજિકલ બધા ઘણા બધા. એવી એકાદ બુક રિફર કરો તો ઘણો ખરો ફેર પડી જાય અને તમારે ખાસા એવા સ્કોર થઈ જાય, કારણ કે એ સીધા રોકડા માર્ક્સ છે. તમારે જે 50 પ્રશ્ન છે પેપર 1ના, એના 100 માર્ક્સ છે, તો એમાંથી જો તમે આટલા આટલા સેગમેન્ટ તૈયાર કર્યા હોય તો એ સીધા તમને ખાસો ફાયદો કરાવી દે આગળ. જનરલ અવેરનેસની વાત જે છે, હવે કદાચ દરેક બંને પેપરને લગતી વાત છે, કારણ કે બંને પેપરમાં જનરલ અવેરનેસ તો થોડું આવે જ છે. ખાસ કરીને સમાજશાસ્ત્ર વિષય સોશિયોલોજીની વાત હોય તો એમાં અમુક ફેક્ટર એવા છે કે જે જીકે તરીકે પણ છે અને સોશિયોલોજીનો પાર્ટ પણ છે, જેમ કે પર્યાવરણના પ્રશ્નો, પ્રદૂષણના પ્રશ્નો, ઓઝોન સ્તરની વાત હોય, જળચક્રની વાત હોય, તો એ જે સમાજને સ્પર્શે છે, જે આપણા સામાજિક જીવનને તરત અસર કરતા હોય, એટલે એ પ્રશ્નો ચોક્કસ આવતા હોય છે. શૈક્ષણિક બાબતોને લગતા પ્રશ્નો, યુજીસી, એઆઈસીટી, ટીચર્સ એજ્યુકેશન, સ્વયં પોર્ટલ, કે જે મુખ્યત્વે શિક્ષણને લગતે કામ કરતી સંસ્થાન છે, કે એમના પ્રશ્નો આવે. એનઆઈઆરએફ, NAAC એટલે NEC, એ ખૂબ જ વર્તમાન સમયમાં બહુ જ જાણીતા શબ્દો છે, બધાને લગભગ ખ્યાલો છે, કારણ કે કોલેજો યુનિવર્સિટીમાં NIRF નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્કનું બહુ મહત્વ છે. હાલ તમે પણ વર્તમાન સમયમાં જોતા જ હશો સમાચારમાં. NEC નેશનલ એસેસમેન્ટ એક્રેડિટેશન કાઉન્સિલ, એનો રેટિંગ દરેક સંસ્થા માટે ખૂબ જરૂરી હોય છે. એટલે તમે જ્યારે કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં ટીચર તરીકે જોડાવાનો તો તમને આ બધા મુદ્દાઓનું નોલેજ હોવું એ અપેક્ષિત છે, એ આશાએ આ બધા પ્રશ્નો આ બધી પરીક્ષાઓમાં મુકાતા હોય છે. અને વર્તમાન સમયમાં એકદમ હોટ ટોપિક હોય તો નેશનલ એજ્યુકેશન પોલિસી, કદાચ આગામી પરીક્ષા નેટ કે જીસેટમાં આના પ્રશ્નો હશે જ NEP વિશેના. એટલે આ બધી જ જનરલ અવેરનેસ માટેની જરૂરી વાતો છે. મેં જે સ્ટડી કર્યો છે મુખ્યત્વે એમાં આગળના પેપરોનો અભ્યાસ કર્યો છે, નેટ જીસેટના MPhil PhD પ્રવેશ પરીક્ષા માટેના પેપરો જો પ્રાપ્ય થતા હોય તો તેનો અભ્યાસ પણ ખૂબ ફાયદાકારક બની રહે છે. યુટ્યુબ પર વિડીયોઝ, ઘણા બધા વિડીયોઝ છે સોશિયોલોજી નેટ જીસેટ કરીને, તમે પણ જોયા જ હશે એ વિડીયોઝ, ઘણા બધા જ્ઞાનસભર હોય છે. અને એમાં પણ ખાસ તો ગુજરાત યુનિવર્સિટીમાં જ સમાજશાસ્ત્ર વિભાગના ડૉક્ટર રાજેન્દ્ર જાની સાહેબની હાલમાં જે શ્રુતિ 2020 શૃંખલા હોય, કે પછી ડૉક્ટર ગૌરાંગ જાની સાહેબનો માહિતી સભર યુટ્યુબ વિડીયો હોય, અને વિશેષ કરીને અત્યારે તમે જે નિહાળી રહ્યા છો એ પ્રારંભ શ્રેણી, ડૉક્ટર સંગીતાબેન પટેલનું ખૂબ ઉત્તમ પ્રદાન છે આપણા બધા માટે. અને એવું કહેવાય ને કે દ્રશ્ય શ્રાવ્યથી જે માહિતી મળે ને એ બહુ જલ્દી યાદ થઈ જાય, કદાચ પુસ્તક વાંચવામાં એ જે યાદ રહે એના કરતાં તે તમે સાંભળો જે જુઓ છો એનાથી તમને જલ્દી યાદ રહે, એટલે એનાથી ઘણો ફાયદો થાય છે આ માધ્યમ દ્વારા પણ. અને છેલ્લી વાત, પરીક્ષામાં જતા પહેલાં, એમાં પણ ખાસ નેટની એક્ઝામમાં જતા પહેલાં શક્ય હોય એટલો સ્ક્રીન ટાઈમ ઓછો રાખવો, એટલે કે મોબાઈલ કે કમ્પ્યુટરમાં યુટ્યુબ જોવામાં વધુ સમય ન ફાળવવાના, કારણ કે નેટમાં તમારે સતત 2.5 કલાક કોમ્પ્યુટર સામે બેસીને ઓનલાઈન ટેસ્ટ આપવાની છે. એટલે આંખોને જો પહેલેથી જ શ્રમ મળ્યો હશે ને પછી ફરી પાછા તમે પર એક્ઝામ હોલમાં કમ્પ્યુટરની સામે હશો તકલીફ પડશે. જીસેટમાં હજી સુધી અત્યાર સુધી તો પેપર પેનના માધ્યમથી જ પરીક્ષા લેવાય છે, આગામી સમયમાં એમાં પણ ઓનલાઈન થઈ શકે. અને હા,
પરીક્ષા કેન્દ્રમાં પહોંચતા પહેલા કર્ણપ્રિય સંગીત સાંભળી શકાય. મ્યુઝિક થેરાપીનું આ એક તારણ છે કે તમને ગમતું સંગીત સાંભળવાથી જ્ઞાન તત્વો સ્ટિમ્યુલેટ થાય છે, તમે સ્ફૂર્તિપૂર્વક અને ચોકસાઈપૂર્વક કામ કરી શકો છો. એટલે જતાં પહેલાં ખૂબ સારા સંગીત સાંભળો, આ અમારો વ્યક્તિગત અનુભવ પણ છે. સો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ટુ મી એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર અપકમિંગ નેટ એન્ડ જી સેટ. થેન્ક યુ. નમસ્કાર, હું પરમાર સંગીતા ગુજરાત યુનિવર્સિટી સમાજ વિદ્યા ભવનમાં સમાજશાસ્ત્ર વિષય સાથે હાલમાં પીએચડીનો અભ્યાસ કરી રહી છું. આજની વ્યાખ્યાન શ્રેણીમાં મેં જીસેટની પરીક્ષા કેવી રીતે પાસ કરી હતી તેમજ હાલમાં યુજીસી નેટની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી રહી છું તેના વિશેનું મારા થોડા અનુભવો તેમજ માર્ગદર્શન આજે આપના સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. આજની વ્યાખ્યાન શ્રેણી શરૂ કરતા પહેલા હું ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિદ્યા ભવનના ડોક્ટર સંગીતા મેમ પટેલ કે જેમણે આ વ્યાખ્યાન શ્રેણીની શરૂઆત કરી છે તેમને આ શ્રેણી બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમજ તેમનો આભાર વ્યક્ત કરું છું. આ શ્રેણીમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તો ખરા જ, પરંતુ વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે તેમજ આ શ્રેણીમાં વ્યાખ્યાનોનો તેમને લાભ મેળવ્યો છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે કોરોના જેવી મહામારી આખા વિશ્વમાં ફેલાયેલી છે. આ મહામારીના કારણે આપણે એકબીજાને પ્રત્યક્ષ રીતે મળવું શક્ય નથી, તેથી ઓનલાઈન મોડ દ્વારા આ પ્રારંભ વ્યાખ્યાન શ્રેણીની શરૂઆત કરી છે તે ખૂબ જ સરાહનીય છે. હું આજે મારા અભ્યાસની વાત કરું તો 2014માં બીએ મેં શ્રીમતી સદગુણા ગર્લ્સ આર્ટ્સ કોલેજમાંથી 76% વિથ ડિસ્ટિંક્શન સાથે ક્લિયર કર્યું છે. 2016માં એમએ મેં ગુજરાત યુનિવર્સિટી સમાજ વિદ્યા ભવનમાંથી 72% વિથ ડિસ્ટિંક્શન સાથે ક્લિયર કર્યું છે. ત્યારબાદ બીએડ મેં 2018માં પ્રકાશ કોલેજ ઓફ એજ્યુકેશન 86% વિથ ડિસ્ટિંક્શન સાથે ક્લિયર કર્યું છે. 2018થી 2019ના આ એક વર્ષના સમયગાળા દરમિયાન મેં પીએચડીની એન્ટ્રાન્સ, જીસેટની પરીક્ષાની તૈયારી તેમજ યુજીસી નેટની પરીક્ષાની તૈયારી કરી છે. પીએચડીની એન્ટ્રાન્સની પરીક્ષાની વાત કરું તો પીએચડીની એન્ટ્રાન્સની પરીક્ષા માટે કોઈ પણ એવો પર્ટિક્યુલર અભ્યાસક્રમ નથી જેના થ્રુ આપણે સિક્વન્સ વાઇઝ વાંચી શકીએ. એટલે પીએચડીની એન્ટ્રાન્સ માટે તમારે બીએથી માંડીને એમએ સુધીનું બધું જ રીડ કરવું પડે. બીએથી માંડીને એમએ સુધીના તમારી પાસેના જેટલા બુક્સ છે, નોટ્સ છે, તેને ફરીથી તમારે રીડ કરવા પડે. રીડ કેવી રીતે કરવા? તમે એકવાર રીડ એને સ્ટોરી વાઇઝ કરો. સ્ટોરી વાઇઝ કર્યા બાદ તમે એને સેકન્ડ ટાઈમ રીડ કરો ત્યારે તમને જેમ લાગે કે અગત્યનો ટોપિક આ છે તો એ ટોપિકને તમે નોટ ડાઉન કરતા જાઓ. નોટ ડાઉન કરશો તો તમને પીએચડીની એન્ટ્રાન્સમાં સફળતા મેળવવા માટે ખૂબ જ મદદરૂપ થશે. મેં પણ પીએચડીની એન્ટ્રાન્સ માટે આવી રીતે જ તૈયારી કરી હતી અને 2019માં પીએચડીની એન્ટ્રાન્સ મેં ક્લિયર કરી હતી અને હાલમાં હું ડૉક્ટર માલદેવ ઓડેદરા સરના માર્ગદર્શનમાં પીએચડીનો અભ્યાસ કરી રહી છું. હું જીસેટની પરીક્ષાની વાત કરું તો જીસેટની પરીક્ષામાં સફળતા મેળવવા માટે મેં જે પીએચડીની એન્ટ્રાન્સ ટાઈમમાં જે ટોપિક બનાવ્યા હતા તે તો મને મદદરૂપ થયા જ હતા, પરંતુ તે ટોપિક એ પૂરતા નહોતા જીસેટની એક્ઝામ ક્લિયર કરવા માટે. એટલે મેં સૌથી પહેલાં તો જીસેટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જીસેટનો અભ્યાસક્રમ ડાઉનલોડ કર્યો. અભ્યાસક્રમ ડાઉનલોડ કર્યા બાદ મેં તે અભ્યાસક્રમનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કરીને પછી મને એવું લાગ્યું કે જે ટોપિક મને વધુ સારી રીતે આવડે છે તે ટોપિકને હું પહેલાં વાંચવાનું પસંદ કરું જેથી મારો વાંચવા પ્રત્યેનો કોન્ફિડન્સ લેવલ છે તે થોડો વધે અને વાંચવા પ્રત્યેની ક્ષમતા મારામાં વધે અને વાંચવાની આદત પડે મને. એટલે પહેલાં મેં મારા મનપસંદ ટોપિકને પસંદ કર્યો અને મેં જીસેટની પ્રિપરેશન ધીમે ધીમે સ્ટાર્ટ કરી.
થોડું વાંચ્યા બાદ હું ફરીથી જીસેટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ગઈ અને ત્યાં જઈને મેં જૂના જીસેટના પેપર ડાઉનલોડ કર્યા અને એ પેપર મેં સોલ્વ કર્યા. તે પેપરને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને સમજાયું કે હજુ મારે ઘણું વાંચવાનું બાકી છે અને હજુ મહેનત બહુ છે. પછી મેં ફરીથી મારી મહેનત સ્ટાર્ટ કરી અને 2019માં મેં જીસેટની પરીક્ષા આપી. તેનું પરિણામ 2020 માર્ચમાં આવ્યું અને હું ક્વોલિફાઈડ થઈ હતી, એટલે કે હું જીસેટમાં પાસ થઈ હતી. જીસેટની પરીક્ષા પાસ કરવા માટે મહેનત ખૂબ જ અગત્યની છે, સાથે સાથે સતત વાંચન કરવું. વાંચનમાં ક્યારેય બ્રેક ના લાવો, તમે સતત વાંચતા રહેશો તો સફળતા અવશ્ય મળશે. હું આગળ યુજીસી નેટની પરીક્ષાની વાત કરું તો યુજીસી નેટની પરીક્ષા એ જીસેટની પરીક્ષાથી એક લેવલ ઉપર હોય છે. આ પરીક્ષાની તૈયારી બી હું જીસેટની પરીક્ષાની તૈયારીની જેમ જ કરી રહી છું. યુજીસી નેટની પરીક્ષા એ નેશનલ લેવલની હોવાથી તે હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં હોય છે. આપણે રહ્યા ગુજરાતી એટલે હિન્દીમાં તો તકલીફ રહેવાની જ, અને પરીક્ષામાં પણ થોડી તકલીફ પડવાની, પણ તમે ચિંતા ના કરો, હિન્દી તમે સતત વાંચતા રહેશો તો તમને હિન્દી સરળ લાગવા માંડશે. મને પણ પહેલા હિન્દી થોડું અઘરું લાગતું હતું, પણ સતત વાંચનથી અત્યારે મારું હિન્દી ઘણું સુધરી ગયું છે અને મને વાંચવામાં કે પરીક્ષામાં હવે તકલીફ નથી પડતી. જેમ મેં જીસેટની પરીક્ષાની તૈયારી કરી હતી તેમ જ હું યુજીસી નેટની પરીક્ષાની તૈયારી કરી રહી છું. અભ્યાસક્રમ હિન્દીમાં ડાઉનલોડ કર્યો છે. હિન્દીમાં ડાઉનલોડ કર્યા બાદ એને ફરીથી નિરીક્ષણ કર્યું, મનગમતા ટોપિક ફરીથી ટીક કર્યા છે, ફરીથી એ ટોપિકનું એકવાર રીડિંગ કર્યું, પછી બીજી વાર રીડિંગ કર્યું ત્યારે એના નોટ બનાવ્યા, અને હાલ બી એવી રીતે જ હું રીડિંગ કરી રહી છું. તમે સમાજશાસ્ત્ર વિષયની તૈયારી તો ખૂબ જ સારી રીતે કરી રહ્યા છો એ હું માનું છું, પરંતુ સાથે સાથે તમે પેપર વન જે જનરલ પેપર હોય છે તેની તૈયારી બી તમે કરો, કેમ કે પેપર વનની તૈયારી દ્વારા તમે એવો સારો સ્કોર કરી શકો છો અને તમને યુજીસી નેટ જીસેટમાં સફળ થવામાં ખૂબ જ મદદરૂપ થશે. તમે જેટલો પેપર વનમાં સ્કોર કરશો એટલો તમે સફળતાની નજીક પહોંચશો, એટલે સાથે સાથે પેપર વન બી તમે એટલું જ રીડ કરતા રહો અને તેને બી એ રીતના જ રીડ કરો જે રીતના તમે સમાજશાસ્ત્ર વિષયને રીડ કરો છો, એની નોટ્સ બનાવો છો તેવી રીતે જ પેપર વનની બી નોટ્સ બનાવો તમે, અને એને એક્ઝામના એક મંથ પહેલાં એ નોટ્સ બનાવી હોય તેને રીડ કરો. ખરેખર તમને સફળ થવામાં ખૂબ જ મદદ મળશે. મારે તમારી સાથે બીજી ખાસ વાત એ કરવી છે કે હું જાણું છું કે અત્યારે કોમ્પિટિશનનો જમાનો છે, એટલે કોઈ એકબીજાની મદદ કરતા ખચકાય છે, એમ વિચારે છે કે હું એની મદદ કરીશ તો એ આગળ નીકળી જશે અને હું પાછળ રહી જઈશ. નહીં, એવું નથી બનતું. હું મારા ખુદના અનુભવોથી કહું છું કે તમે એકબીજાની મદદ કરો, સાથ સહકાર આપો એકબીજાને, અને એકબીજાને હંમેશા પોઝિટિવિટી આપો, તેથી તમને સફળતા અવશ્ય મળશે. મદદ કરવાથી, મટીરિયલ્સ એકબીજાને શેર કરવાથી જ્ઞાનમાં ઘટાડો થતો નથી, જ્ઞાનમાં વધારો જ થાય છે. હું મારું વ્યાખ્યાન પૂર્ણ કરતા પહેલા ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના ડોક્ટર સંગીતા મેમ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને આ પ્લેટફોર્મ આપ્યું, આ તક આપી તમારા સમક્ષ મારા અનુભવો તમને શેર કરવાના. હું આશા રાખીશ કે મારા અનુભવો ક્યાંક તમને તમારી પરીક્ષામાં મદદરૂપ થાય અને તમને સફળ બનાવું. આભાર. અસ્તુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા જે પ્રારંભ શ્રેણી યુજીસી નેટના જે કોચિંગ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરાહનીય કાર્ય છે. અહીં હું ખાસ આભાર વ્યક્ત કરીશ ડૉક્ટર સંગીતાબેન પટેલનો, કેમ કે જેમણે મને યુજીસી નેટ અને જીસેટના જે મારા અનુભવો છે એ આપણી સમક્ષ મૂકવા માટેનો
જે મને એક મોકો આપ્યો છે અથવા તો આમંત્રિત કર્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જીસેટ અને નેટ અંગેની જો માહિતીની હું ચર્ચા કરું આપની સમક્ષ, તો પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરમાં જ્યારે બીએમાં હતો ત્યારે જ આ અંગેની જે સમજણ છે એ મારા અધ્યાપક ડૉક્ટર રામ માવડિયા સાહેબ તરફથી છે. એ સંપૂર્ણ વિગત આપેલી સિલેબસ અને કઈ રીતે એક્ઝામ લેવાય, કયા કેટલા પેપરમાં લેવાય, કેવા કેવા ક્વેશ્ચન પૂછાય, કયા કયા સિલેબસમાં સમાજશાસ્ત્રીઓ સિદ્ધાંતો ખ્યાલો આવે છે સંપૂર્ણ. અને ત્યારબાદ જ્યારે હું 2015 અથવા તો 16માં જ્યારે સમાજશાસ્ત્ર વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયા ત્યારે એક પ્રકારનું જે જીસેટ અને નેટ એ એક્ઝામનું એક પ્રકારનું ખૂબ જ ત્યાં સ્પર્ધાત્મક વાતાવરણ છે એ જોવા મળતું, કે અમારા જે સિનિયર મિત્રો હતા, વિદ્યાર્થી મિત્રો, એ ત્યાં એ એક્ઝામ પ્રત્યે છે ખૂબ જ જાગૃત હતા અને તેઓ લોકો પણ આ એક્ઝામ પાસ કરવા માટે છે હંમેશા છે એ લાઇબ્રેરીમાં વાંચન અને બધું કરતા, જેની પ્રેરણાથી છે એ મારું લક્ષ્ય પણ એ જ હતું કે જીસેટ નેટની એક્ઝામ ક્લિયર કરવી. એટલે તેમની સાથે તેમની મિત્રતામાં હું જોડાયો અને આવી જ રીતે છે એ અમે રોજ સવારે 8 થી રાત્રે 10 જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મેઇન લાઇબ્રેરી છે ત્યાં અમે વાંચન કરતા અને એ જ સમયગાળા દરમિયાન જે ટી બ્રેક્સ પડે ત્યારે રોજ 2 કલાક છે એ ગ્રુપ ડિસ્કશન કરવાની, જેમાં જૂના પેપર્સ હોય નેટના જીસેટના જે મેં ડાઉનલોડ કરી અને જાતે જ સોલ્વ કરેલા અને એ રોજ એક પેપરની છે એ ડિસ્કસ કરવાની. અને ત્યારબાદ ક્યારેક કોઈ પણ થિંકર હોય, કોઈ પણ સિદ્ધાંત હોય, કોઈ પણ ખ્યાલો હોય એના ઉપર છે એ સમગ્ર છે એ ડિસ્કસ કરતા અને ઓલ્ડ પેપર્સમાં પણ જે પણ ખ્યાલ સિદ્ધાંત આવતા હોય એ કોઈપણની સંપૂર્ણ રીતે છે વિગતવાર ચર્ચા છે અમે બધા મિત્રો ભેગા મળી અને કરતા. એક એનો સૌથી મોટો લાભ છે એ મને આ 2 એક્ઝામ પાસ કરવા માટે મહત્ત્વપૂર્ણ ખાસ નીવડ્યું હોય તો એવું હું કહી શકું. અને જો મારા નેટના અનુભવોની વાત કરું તો હું છે કોઈપણ સમાજશાસ્ત્રી અથવા તો કોઈપણ ખ્યાલ કે રિસર્ચ મેથોડોલોજી યાદ રાખવા માટે ઘણા બધા પ્રયત્નો કરું છું, કે મારા પર્સનલ હું એવા કી કોન્ટ કે એવી જે યાદ શક્તિ બનાવું છું કે જેના કારણે મને યાદ રહી જાય કે મારા માઇન્ડમાં છે એ પૂરેપૂરા સમાજશાસ્ત્રી અથવા તો ખ્યાલ છે એ સમાવિષ્ટ થઈ જાય. દાખલા તરીકે એના જે મેઇન કી કોન્સેપ્ટ હોય, કોઈપણ સોશિયોલોજીસ્ટને યાદ રાખવું હોય તો એના મહત્ત્વપૂર્ણ કી કોન્સેપ્ટો છે એને હું એક નોટ્સમાં લખી લઉં અને સંપૂર્ણ યાદ રાખતો હોય ને કી કોન્સેપ્ટમાં શું કહેલું છે, આ કી કોન્સેપ્ટ કોનો છે, એ સમાજશાસ્ત્રી કઈ વિચારધારા સાથે કઈ વિદ્યાશાખા સાથે જોડાયેલા છે, કઈ પરંપરાના સમાજશાસ્ત્રી છે, એટલે એના કોઈપણ જે ખ્યાલો છે એના ઉપરથી સમગ્ર જે એની સંપૂર્ણ બાબત છે એના વિશે એની સમજણ મળી જતી. ઉદાહરણ તરીકે દીર્ઘામની વાત કરીએ આપણે તો સામાજિક તથ્ય જે ધર્મના પ્રકાર્ય આત્મહત્યાનો ખ્યાલ એ સંપૂર્ણ બાબત તો કે દુર્ખીમે આપેલી છે. કાર્લ માર્ક્સ તો કે સરપસ વેર્યુ અર્ગાવ વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત ઐતિહાસિક ભૌતિકવાદ એની વાત કરેલી છે. મર્ટને તો કે કાર્યાત્મક વિશ્લેષણ, કાર્ય વિકાર્ય પ્રકાર્ય કાર્યાત્મક વિકલ્પ આવા બધા ખ્યાલ એને આપેલા છે. પાર્સન્સ તો કે એજીએલ મોડેલ. આલ્ફ્રેડ સુર્ઝનું પ્રદાન કેમાં છે તો કે સમાજશાસ્ત્રમાં ફિનોમિનોલોજીમાં. આવી રીતે હું જુદા જુદા કી કોન્સેપ્ટ દ્વારા છે જુદા જુદા સમાજશાસ્ત્રીઓને યાદ રાખવાનો છે એ પ્રયત્ન કરતો અને એના કી કોન્સેપ્ટ દ્વારા જેની જે કાર્ય કરેલું હોય છે એના દ્વારા જ એની પુસ્તક ઉપર પણ એની અસર જોવા મળતી હોય છે. એટલે એ પુસ્તકો પણ છે હું એવી જ રીતે યાદ રાખવાનો પ્રયાસ કરતો. અને જે સામાન્ય કોન્સેપ્ટ હોય છે આપણા જે બેઝિક કોન્સેપ્ટ એને યાદ રાખવા માટે પણ હું જે મારું જે આપણે જે સમાજમાં જીવતા હોઈએ છીએ એ સમાજ જ આપણું એક તો પ્રયોગશાળા તરીકે આપણે એને સ્વીકારતા હોય. એટલે જે સમાજમાં આપણે જીવતા હોઈએ છીએ એ સમાજના જ બધા છે બેઝિક કોન્સેપ્ટ છે આપણી સમક્ષ પ્રત્યક્ષ રીતે આપણી સાથે જોડાયેલા હોય છે. દાખલા તરીકે કોઈ ભૂમિકા હોય, દરજ્જો હોય, મૂલ્ય ધોરણો નીતિ નિયમો રૂઢિઓ તો એ ક્યાંક ને ક્યાંક આપણી સાથે જ એ છે આપણા જીવન સાથે વણાયેલી બાબતો છે. તો એને હું મારા જે આજુબાજુના જીવન છે એની સાથે હું કઈ રીતે ઉદાહરણ તરીકે યાદ રાખી શકું એવો હું પ્રયત્ન કરતો અને એવી રીતે હું યાદ રાખવાનો એને પ્રયાસ કરતો. રિસર્ચ મેથોડોલોજીમાં પણ નાના નાના એવા જે ચાવીરૂપ જે છે એની હું કી બનાવી લેતો. દાખલા તરીકે આગમન અને નિગમન પદ્ધતિ છે તો આગમન અને નિગમન પદ્ધતિને મેં યાદ રાખવા માટેની કેમ કે ઘણીવાર ક્વેશ્ચન પૂછાતો એટલે મેં એક શોર્ટ કી બનાવી હતી કે આગમન એટલે વિશિષ્ટથી સામાન્ય અને નિગમન એટલે સામાન્યથી વિશિષ્ટ. તો આવી નિશા આ એટલે આગમન અને વી એટલે વિશિષ્ટથી સામાન્ય અને નિગમન નિશા એટલે તો કે નિગમન પદ્ધતિ અને સામાન્યથી વિશિષ્ટ. આવી રીતે છે હું મારા સંપૂર્ણ જે કોન્સેપ્ટ હોય રિસર્ચ મેથોડોલોજી હોય
કે જે સિદ્ધાંતકારો છે, ચિંતકો છે, એને હું સંપૂર્ણ યાદ રાખવાનો પ્રયાસ કરતો. અને આ કારણે જ છે કદાચ હું જીસેટની નેમ જીસેટ અને નેટ બંને એક્ઝામ છે હું જે ફર્સ્ટ ટ્રાય જ મેં ક્રેક કરેલી છે. જ્યારે હું સમાજશાસ્ત્રમાં ત્રીજા સેમેસ્ટરમાં હતો માસ્ટર દરમિયાન, ત્યારે મેં જીસેટની એક્ઝામ પાસ કરેલી અને ચોથા સેમેસ્ટરના શરૂઆતમાં જ મેં નેટની એક્ઝામ પણ પહેલી પ્રયત્ને જ છે એ પાસ કરેલી. અત્યાર સુધીમાં મેં 3 વાર છે નેટ પાસ કરેલી અને જીઆરએફના કારણે હજી પણ હું નેટની એક્ઝામ આપું છું. પરંતુ જો રહી જતો હું ઘણીવાર 2-2 માર્ક્સે અને 4-4 માર્ક્સે પણ હું નેટની એક્ઝામ પાસ કરવામાં નિષ્ફળ ગયો છું. એનું એક જ મહત્ત્વનું કારણ છે કે જે પ્રથમ પેપર આવે છે જે આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે જે ગાણિતિક છે એ બધી બાબતો છે એ ખૂબ જ આપણે અઘરી લાગતી હોય, અને એના માટે જ હું ફર્સ્ટ પેપરની ક્યારેય પણ જે પાસ થયો હતો એની પહેલાં ક્યારેય 50 માર્ક છે એના પછી મને આવ્યા નહોતા. એટલે આપણે જો નેટની એક્ઝામ પાસ કરવી હોય તો એની સાથે ફર્સ્ટ પેપરની પણ પ્રિપેરેશન છે એટલી જ ઉપયોગી નીવડે, તો જ આપણે નેટ અથવા તો જીઆરએફ છે આપણું ગોલ છે અટેચ કે આપણે એને અચીવ કરી શકીએ છીએ. એટલે માટે બંને પેપરને છે પેરેલલ લઈ અને કોઈ પેરેલલ લઈ અને આપણે તૈયારીઓ કરવી જોઈએ. માત્ર સમાજશાસ્ત્ર નું કોન્ટેક્સ્ટ તો આપણે બીએથી લઈને માસ્ટર સુધી આપણા પરથી એ ગાનન હોય જ, પરંતુ જે પ્રથમ પેપર છે એના પ્રત્યે પણ એટલો જ વજન અથવા તો ભાર આપણે મૂકવો જોઈએ, તો જ છે આ એક્ઝામ ક્રેક કરી શકીએ અને કદાચ જીઆરએફ પણ કરી શકીએ એવું મારું મંતવ્ય છે. અહીં હું ફરી ડૉક્ટર સંગીતાબેન પટેલનો આભાર વ્યક્ત કરું છું, કેમ કે જે મારા જીસેટ અને નેટના જે 2015-16 અનુભવો છે મને આજે શેર કરવાનો જે ફરી પાછો મોકો આપ્યો છે એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને ઓલ ધ બેસ્ટ બધા વિદ્યાર્થી મિત્રોને જે નેટની એક્ઝામ આપવાના છે અને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધા વિદ્યાર્થી મિત્રોને. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રારંભ નેટ જીસેટ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. પ્રથમ તો હું ડૉક્ટર સંગીતા મેડમનો આભાર વ્યક્ત કરીશ કે જેમણે મને આપ સૌની સમક્ષ ઉપસ્થિત રહેવાની તક પૂરી પાડી છે. મારો પરિચય આપું તો હું રશ્મિ પ્રજાપતિ, હું ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં ડૉક્ટર રાજેન્દ્રભાઈ જાની સાહેબના માર્ગદર્શન હેઠળ PhD કરી રહી છું. મેં 2018 જીસેટની પરીક્ષામાં સફળતા મેળવી છે. મિત્રો, આપ સૌ પણ અત્યારે નેટની સખત મહેનત કરી રહ્યા છો. સાથે સાથે મિત્રો, સખત મહેનત કરવી તો ખૂબ જરૂરી જ છે, પણ આયોજનબદ્ધ મહેનત કરવી ખૂબ જરૂરી છે. આયોજનબદ્ધ મહેનતમાં તમે દરેક ટૉપિકમાં ઊંડાણપૂર્વકની માહિતી મેળવો. પહેલાં તો ઊંડાણપૂર્વકની માહિતી મેળવ્યા બાદ દરેક ટૉપિકને સમજવાની કોશિશ કરો. સમાજશાસ્ત્ર વિષય જ નથી, પરંતુ પેપર 1 પણ એટલું જ ધ્યાન આપો. પેપર 1 પણ દરરોજ તૈયાર કરો, અને જ્યારે પરીક્ષા આવવાની હોય તેના 5-6 દિવસ પહેલાં રિવિઝન માટે સમય આપો, કારણ કે રિવિઝન પણ ખૂબ જ અગત્યનું છે. તમે રિવિઝન કરશો તો તમે પરીક્ષામાં ખૂબ જ સરળતાથી તમને યાદ રહી જશે અને તમે કોઈ પણ પ્રશ્નને સોલ્વ ઝડપથી કરી શકશો. મિત્રો, જે વિદ્યાર્થીઓ નેટની પરીક્ષા પ્રથમ વખત આપી રહ્યા છે તે લોકો માટે ખાસ NTA સાઇટ પર જે મોક ટેસ્ટ આપેલા છે તેમાંથી એક મોક ટેસ્ટ અવશ્ય આપો. મોક ટેસ્ટ આપવાનો ફાયદો એ થશે કે તમને કેટલો સમય એક પ્રશ્ન પાછળ તમે ફાળવો છો અને તમને કેટલા પ્રશ્નો આવડે છે અને તમને અત્યારે તમે કેટલું વાંચેલું છે અને તમને કેટલું યાદ રહ્યું છે તેના પરથી તમને કેટલા માર્ક્સ આવ્યા છે અને હજુ કેટલી તૈયારી વધુ કરવાની તમારે જરૂર છે તેનો તમને ખ્યાલ આવી જશે. તેથી મોક ટેસ્ટ તમે મોબાઈલ દ્વારા પણ આપી શકો છો. બીજું કે તમે જે કાંઈ પણ તૈયારી કરો છો, જે કાંઈ પણ વાંચો છો, જે કાંઈ પણ સાંભળો છો કે જે કાંઈ પણ તૈયાર કરો છો તે બધું જ એક નોટમાં લખતા જાઓ. દરેક ટૉપિકની ઊંડાણપૂર્વકની માહિતી નોટમાં લખો અને ટૉપિક વાઇઝ દરેક ટૉપિક વ્યવસ્થિત રીતે નોટમાં જો તમે લખશો
तो तमने वाँचवामां खूब ज सरळता रहेशे अने रिविजन करती वखते तमे ए फटाफट वाँची जशो तो पण तमने झड़पथी याद रही जशे। मारी वात करो तो मैं पण आ रीते ज एक सरस पेपर टूनी नोट तैयार करेली छे, जेमां दरेक समाजशास्त्री विषे जेम के प्रथम दुर्खिम विषे के तेना दरेक ख्यालों विषेनी वात करी छे, दरेक ख्यालोनी ऊंडाणपूर्वकनी माहिती लखेली छे, जेम के सामाजिक तथ्य विषेनी माहिती लखेली छे, सामाजिक तथ्य तेणे कई पुस्तकमां आपेलुं छे ते लख्युं छे, त्यार पछी श्रम विभाजन विषेनी वात करी छे, आत्महत्याना सिद्धांतो तेना प्रकारो तेना उदाहरणों साथे लखेला छे, तेनी दरेक पुस्तकों कई साल में तेने कई पुस्तक लखी, कई पुस्तक में कयो सिद्धांत तेने लख्यो तेना विषे माहिती लखेली छे। आ रीते ऊंडाणपूर्वकनी माहिती जो तमे लखशो तो तमने वाँचवामां अवश्य फायदो थशे। आ रीते ज पेपर वन नी पण मैं नोट तैयार करेली छे, तेमां पण चेप्टर वाइज टॉपिक तैयार करेला छे, दरेक टॉपिक नुं ऊंडाणपूर्वक लखाण लख्युं छे, साथे साथे रीजनिंगना टॉपिक पण लखेला छे। रीजनिंग आ सिवाय श्रेणीओ जेम के अंक श्रेणी, आल्फाबेटिकल श्रेणी, के केवी केवी श्रेणीओ पूछाय छे तेना दरेकना उदाहरणों लखेला छे, संबंधों विषे पूछाय छे तेना विषे पण लखेलुं छे। आ रीते तमे जो नोट तैयार करशो तो तमने छेल्ले वाँचवामां खूब ज सरळ थशे, अने आ नोट तमारे आ वर्षे नहीं पण दरेक वर्षे काममां आवशे, कारण के तमे समाजशास्त्रना विद्यार्थी छो એટલે તમને ગમે ત્યારે પણ સમાજશાસ્ત્ર વિશેની માહિતી જોઈતી હોય તો તમારી પાસે હાથ વગી રહેશે। સમાજશાસ્ત્ર વિશે જ વાત કરીએ તો સમાજશાસ્ત્ર એવો વિષય છે કે તેમાં ઘણું બધું ઊંડાણપૂર્વક આપેલું છે, સમાજનો અભ્યાસ કરેલો છે, તેથી સમાજનો અભ્યાસ ખૂબ જ ઊંડાણપૂર્વક કર્યો હોય તો તેને યાદ રાખવું પણ ખૂબ જ અઘરું પડે, ઊંડાણપૂર્વકની માહિતી લેવી પડે। જેમ કે એક જ સિદ્ધાંત ઘણા બધા સમાજશાસ્ત્રીઓ આપેલો છે તો એક જ સમાજશાસ્ત્રીએ ઘણા બધા સિદ્ધાંતો પણ આપેલા છે, તો એક સમાજશાસ્ત્રીનો સિદ્ધાંત બીજા સમાજશાસ્ત્રીના સિદ્ધાંત સાથે પણ સંકળાયેલો હોય છે, તો બંનેના ખ્યાલો જો એકબીજાની સાથે ઊંડાણપૂર્વક તમે વાંચ્યા હોય તો જ તમને ખ્યાલ આવે કે કયા સિદ્ધાંતમાં શું કહેવા માગે છે। જેમ કે આપણે ધર્મની જ વાત કરીએ તો ધર્મ વિશે દુર્ખીમે ઘણું બધું લખ્યું છે, દુર્ખીમે ધર્મમાં ટોટમવાદનો સિદ્ધાંત આપ્યો, ધર્મ વિશે પવિત્ર અને પ્રોફેન વિશેના ખ્યાલો આપ્યા, તો મેક્સ વેબરે પણ ધર્મ વિશે ઘણું બધું લખ્યું છે, ધર્મના સમાજશાસ્ત્ર વિશે પણ એણે ઘણું બધું લખ્યું છે, તેણે વિશ્વના છ ધર્મો વિશે પણ તુલનાત્મક અભ્યાસ કરી ઊંડાણપૂર્વકની માહિતી મેળવી છે। મેનિલોવેસ્કીની વાત કરીએ તો તેણે ધર્મ અને જાદુ વિશે લખેલું છે, કાર્લ માર્ક્સે તો ધર્મને અફીણ સમાન ગણેલો છે, આમ એક જ ખ્યાલ ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ પણ આપેલા છે, તેથી જો તમે ઊંડાણપૂર્વક નહીં વાંચો તો એકનો ખ્યાલ બીજામાં અને બીજાનો સિદ્ધાંત અન્ય સમાજશાસ્ત્રીઓમાં ગડબડ થવાની શક્યતાઓ રહેલી છે, તેથી માહિતી તમે મેળવો તો ઊંડાણપૂર્વકની મેળવો। કહેવાય છે ને કે અધૂરું જ્ઞાન ભયજનક છે, તો જો તમે અધૂરું અને ઉપર છેલ્લું માહિતી મેળવશો તો તમને યાદ પણ નહીં રહે અને પરીક્ષામાં ગડબડ થવાની શક્યતાઓ પણ વધશે। કોઈ પણ ટોપિક વાંચો તો તેને સમજી વિચારી અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવો, ઉપર છેલ્લી માહિતી મેળવી અને આખો સિલેબસ વાંચી જાઓ કે મને આવડી ગયો તો ક્યારેક પ્રશ્નો પૂછાય છે ત્યારે એ યાદ રહેતું નથી અને આપણે જવાબમાં ગડબડ કરી મૂકીએ છીએ, તેથી ખાસ ધ્યાન રાખો સમાજશાસ્ત્રમાં ઊંડાણપૂર્વકની માહિતી ખૂબ જ જરૂરી છે, સાથે સાથે જુદા જુદા ખ્યાલોની માહિતી પણ મેળવો, ધોરણો, દરજ્જો, ભૂમિકા, સંસ્કૃતિ, સમૂહ, સમુદાય, સંદર્ભ સમૂહ, દરેક કોણે આપ્યો,
સ્મૃતિમાં શું કહેવા માગે છે, તેના જુદા જુદા ખ્યાલો કયા છે, તેના વિશેની માહિતી મેળવો, એની નોટમાં લખો. જો તમે આ રીતે મહેનત કરશો તો તમને સફળતા ચોક્કસ મળશે. બીજું કે પરીક્ષા સમયે તમારે કેટલી સાવચેતી રાખવી છે તેની વાત કરીએ, તો તમે પ્રથમ તો પેપર વન જ્યારે ખુલશે ત્યારે શરૂઆતમાં પેરેગ્રાફ પણ આવે છે, રીઝનિંગ પણ આવે છે, શ્રેણી પણ આવે છે, મેં કહ્યું તેમ. તો તમે એક પ્રશ્ન પાછળ એક મિનિટનો સમય ફાળવો. તેનાથી વધારે મિનિટ જો તમારી જશે તો તમને પાછળ સમાજશાસ્ત્રના પેપરમાં ખૂબ ઓછો સમય મળશે. તેથી સમયનો ચોક્કસ ખ્યાલ રાખો. દાખલાઓ ગણવામાં આર્ટ્સના વિદ્યાર્થીઓ વધારે સમય ગુમાવી બેસે છે. તેથી જ્યારે આવડતા જે સવાલો હોય છે સમાજશાસ્ત્રના, તેમાં ક્યારેક ઉતાવળના કારણે ગડબડ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. તેથી સમયનું ખાસ ધ્યાન રાખો પહેલાં તો. બીજું કે કોઈ પણ પ્રશ્ન વાંચો અને તે પ્રશ્નને સમજો, ત્યાર પછી તેનો જવાબ લખો. કારણ કે નેટની પરીક્ષામાં ટ્વિસ્ટેડ પ્રશ્નો ખૂબ જ પૂછાય છે અને તેના જવાબોમાં પણ સરખા ઓપ્શનો વધારે હોય છે. તેથી પ્રશ્ન જો તમે સરખી રીતના વાંચી વિચારી અને સમજીને જો જવાબ આપશો તો તમને ખોટું પડવાની શક્યતાઓ ઓછી રહેશે. પેરેગ્રાફ પણ વાંચશો અને 10-15 મિનિટ પેરેગ્રાફ વાંચવામાં બગાડશો, પછી તેના સવાલો સોલ્વ કરશો તો સમય ખૂબ જ જતો રહેશે. તેથી વાંચો ના નહીં, પણ સમયનો ખાસ ખ્યાલ રાખો. સમાજશાસ્ત્રમાં પણ નેટમાં પેરેગ્રાફ પૂછાય છે, ગઈસાલ પણ પૂછાયેલો. તેથી પેરેગ્રાફ કોમ્પ્યુટરમાં સ્ક્રોલિંગ કરતા વાર લાગે છે. તેથી વાંચો, વિચારો અને જવાબ આપો, પણ દરેક જવાબ આપવા માટેનો સમય જે ફાળવેલો હોય એનાથી વધારે સમય બગાડશો નહીં. ખાસ ખૂબ તૈયારી કરો, આયોજનબદ્ધ તૈયારી કરો. સાથે સાથે અત્યારે આપણા જે પ્રોફેસરો છે તે ખૂબ જ સરસ આપણને ઘરે બેઠા માર્ગદર્શન આપી રહ્યા છે. પ્રારંભ શ્રેણી ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે, તેમાં જે તજજ્ઞોનું માર્ગદર્શન આપણને ઘરે બેઠા મળી રહ્યું છે તે દરેક વ્યાખ્યાનો સમયસર અને વ્યવસ્થિત રીતે સાંભળો. તેમાં જે ટૉપિક છે, તેમાં જે ખ્યાલો છે, સમાજશાસ્ત્રીઓના દરેક સિદ્ધાંતો છે, તે દરેક તમારી નોટમાં લખતા જાઓ. કારણ કે ખૂબ જ સરસ અને મહેનતથી તે લોકોએ તૈયાર કર્યા હોય છે, જે તમને બજારની જે પુસ્તકો છે તેમાં મળતા નથી. તેમાં ખૂબ જ સારી રેફરન્સ બુકનો સહારો લઈને તે લોકોએ તૈયાર કર્યા હોય છે, તેથી ખૂબ જ સરસ હોય છે. સાથે સાથે જે ક્વિઝ, ઓનલાઈન ક્વિઝ આવે છે તે પણ આપો. તેમાં સવાલો તમને આવડે છે એ રીતે જ આપો, જોઈ જોઈને જવાબો ના લખો. અને જે ખોટા પડે છે તે સોલ્વ કરો, તેનો સાચો જવાબ કયો છે તે યાદ રાખો. આ રીતે તમે મહેનત કરશો તો તમને સફળતા ચોક્કસ મળશે. સંગીતા મેડમનો પણ અહીં આભાર વ્યક્ત કરવા જેવો છે, કારણ કે તેમણે ખૂબ જ સરસ વિદ્યાર્થીઓને પણ પ્લેટફોર્મ આપ્યું છે અત્યારે, કે તેઓ બોલવાની તક પણ પ્રાપ્ત કરી રહ્યા છે, સાથે સાથે ઓનલાઈન ક્વિઝ પણ તૈયાર કરી રહ્યા છે. જાતે ક્વિઝ તૈયાર કરીએ એટલે દરેક ખ્યાલો, દરેક સિદ્ધાંતો અને દરેક થિંકરોને મથી મથીને મહેનત કરીને સવાલો ભેગા કરવા પડે છે, તેથી તેના વિશેના કોન્સેપ્ટ ક્લિયર પણ જાતે જ થઈ જાય છે. તેથી ખૂબ જ સરસ આપણા અધ્યાપકો મહેનત કરી રહ્યા છે, તો આપણે પણ થોડી મહેનત વધારીને નેટમાં સફળતા મળે તેવા પ્રયાસો કરવા રહ્યા. આપ સૌને સફળતા મળે તેવી પ્રાર્થના સાથે હું અહીંથી વિદાય લઉં છું. આભાર. જય હિન્દ. તમામ વિદ્યાર્થીઓનો ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગ વતી ખૂબ ખૂબ આભાર. અને વિદ્યાર્થીઓએ બહુ જ
સરળ રીતે એમની જે રજૂઆત છે એ તમારી સમક્ષ રજૂ કરેલી છે અને એમના અનુભવો, એમની મહેનત, એમણે જે પાથ અપનાવ્યો છે એ દરેક વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે એવું મારું ચોક્કસ માનવું છે. વિદ્યાર્થી મિત્રો, નવરાત્રિ ચાલી રહી છે, નેટની પરીક્ષા પણ નજીકમાં આવી રહી છે, તો આપણે બધી જ તૈયારી એક સાથે કરવાની છે. સ્ટે હોમ, સ્ટે સેફ. ફરી મળીશું આવી જ શ્રેણીમાં. આભાર.